સૌને નમસ્કાર મિત્રો, કોરોનાની મહામારીમાંથી આપણે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. જે ટેસ્ટિંગ થાય છે એ પછી એન્ટીજન ટેસ્ટિંગ હોય કે આરટીપીસીઆર હોય, એ બધા ટેસ્ટિંગોમાં પણ પોઝિટિવ કેસનો રેશિયો ઘણો ઘટી રહ્યો છે. સાથે સાથે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકારે એક જે મહાઅભિયાન શરૂ કર્યું છે વેક્સિનેશન, રોજ લાખો યુવાનોને વેક્સિન આપણે આપી શકીએ અને 45 થી મોટી ઉંમરના બધા બુઝુર્ગોને પણ, હજારો આવા બુઝુર્ગોને પણ એ વેક્સિનેશન થઈ શકે, એના માટે ગુજરાત સરકાર અત્યારે રાત દિવસ જોયા વગર કામ કરી રહી છે. 18 થી 44 વર્ષના યુવાનોને આ વેક્સિનેશન મળે એના માટે રાજ્ય સરકારે એક જબરજસ્ત વ્યવસ્થા ઊભી કરી છે. તમામ જિલ્લાઓમાં એ આજથી, એટલે કે તારીખ 4 જૂનથી તમામ જિલ્લાઓમાં સરકારે આ વેક્સિનેશનનું કામ આજથી શરૂ કર્યું છે. પહેલા જે 10 સેન્ટરો ઉપર વેક્સિન આપવામાં આવતી હતી, એના બદલે હવે જિલ્લા લેવલે, તાલુકા લેવલે લગભગ 1200 કેન્દ્રો ઉપર રોજના 2 થી 2.25 લાખ યુવાનોને વેક્સિન આપવામાં આવવાનું છે. આપણને ખબર છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે 2 થી 2.25 લાખ વિદ્યાર્થીઓ જુદી જુદી 250 જેટલી કોલેજોના માધ્યમથી જોડાયેલા છે. સાથે સાથે આ કોલેજોનો ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. તો આપ સૌ જે કોઈ યુવાનો, વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ અને શિક્ષકો, પ્રાધ્યાપકો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા છે, એ સૌને, આપ સૌને હું અપીલ કરું છું, નમ્ર વિનંતી કરું છું કે સરકારશ્રીએ આજથી જે આ મહાઅભિયાન વેક્સિનેશનનું શરૂ કર્યું છે એમાં તમારી કોલેજનો, તમારા ભવનનો વિદ્યાર્થી એ વેક્સિન લઈ લે, વહેલી તકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. રજિસ્ટ્રેશન કરાવશે એટલે એને એક SMS આવશે. એ SMS આવે પછી એ નિર્ધારિત સમય અને દિવસે એ વિદ્યાર્થી વેક્સિન લેવા એ જવો જ જોઈએ. આના માટે પ્રિન્સિપાલશ્રીઓનો પણ એક બહુ મોટો રોલ છે. દરેક કોલેજ પાસે પોતાની એક વ્યવસ્થા છે, પોતાને ત્યાં ભણતા વિદ્યાર્થીઓનું એક વોટ્સઅપ ગ્રુપ હોય છે, એમાં દરેક પ્રિન્સિપાલ એ વિનંતી કરે વિદ્યાર્થીઓને કે આપણી કોલેજમાં મેક્સિમમ એ વેક્સિનેશન આપણા વિદ્યાર્થીઓએ કરાવવું જોઈએ. તો મિત્રો, આપ સૌ પ્રિન્સિપાલ મિત્રોને, ભવનના અધ્યક્ષશ્રીઓને, અમારા સૌ સિન્ડિકેટ સભ્યશ્રીઓ, એકેડેમિક કાઉન્સિલના સભ્યશ્રીઓ તમામને હું વિનંતી કરું છું કે આપણા માધ્યમથી, યુનિવર્સિટીના માધ્યમથી, યુનિવર્સિટી સાથે સંલગ્ન જોડાયેલી જે કાંઈ કોલેજો છે, કોલેજના વિદ્યાર્થીઓ, એનો સ્ટાફ એ વહેલી તકે જ્યાં હોય ત્યાં, જે નજીક આપણને કેન્દ્ર પડતું હોય ત્યાં જાય અને પોતાનું વેક્સિનેશન કરાવે. મિત્રો, આ વેક્સિનેશન એ આપણી પાસે કોરોના સામે લડવા માટેનું અમોઘ શસ્ત્ર છે. કેટલાય એવા કિસ્સા છે કે એક ડોઝ લીધો હોય અને પછી એને કોરોના થાય, તો એમાંથી કેટલાય લોકો બચી ગયા છે. એટલા માટે હું આપને કહું છું કે વેક્સિન લેવાથી તમારામાં ઇમ્યુનિટી વધે છે અને કોરોના સામે લડવાનું એક શસ્ત્ર તમારી પાસે એ તમને મળે છે. તો આપ સૌને મારી ખાસ વિનંતી છે કે વહેલી તકે આપણે સૌ એ વેક્સિન લઈએ. પહેલો ડોઝ જેને લેવાઈ ગયો છો એ બીજો ડોઝ લે સરકારશ્રીના પ્રોટોકોલ મુજબ, અને આપણા ઘરના, પરિવારના જે 45 વર્ષથી મોટી ઉંમરના જે વડીલો છે એને પણ જો કોઈને બાકી હોય તો એને પણ આપણે આ વેક્સિનેશનનો લાભ તાત્કાલિક આપણે અપાવીએ. સૌને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.